नमस्कार, अपनी साथे हूँ છું વિધાતા। સમાચારોની શરૂઆત કરીએ। અમદાવાદ ડિવિઝનને 7 જગ્યાઓ પર ટિકિટ બુકિંગ પ્રક્રિયાની શરૂઆત થઈ છે। કાલુપુર રેલવે સ્ટેશન પર બે કાઉન્ટર ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી ટિકિટ બુકિંગ કરાવી શકાશે। સાબરમતી સ્ટેશન પર એક, વિરમગામ એક કાઉન્ટર, યાની ગાંધીધામ, ભુજ, મહેસાણા, પાલનપુરમાં એક કાઉન્ટર શરૂ કરાયું છે। रेलवे द्वारा बुकिंग शुरू कर देवामां आव्युं छे। जे पण लोकोने बहार जवुं होय ते माटेनी खास व्यवस्था दरेक स्टेशन पर छे अने काउंटर शुरू कर देवामां आव्या छे। राज्यभरमां 58 दिवस बाद आजे पहली वार रेलवे काउंटर शुरू थयुं छे। आप जोई रह्या छो कि तमाम जे सोशल डिस्टन्सनुं पालन करीने तमाम जे सर्कलमां उभा छे। खास करीने राज्यमां 19 जेटला काउंटर शुरू थया छे, त्यारे अमदावादनी अंदर खास करीने अमदावादमां कालुपुर स्टेशनना बे काउंटर, ज्यारे साबरमती रेलवे स्टेशन पर एक काउंटर शुरू थयुं छे। सवारना 8 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી આ કાઉન્ટર ચાલશે। જેટલા પણ લોકો આપ જોઈ રહ્યા છો કે આજે ટિકિટ કરાવવા આવ્યા છે, આ તમામ લોકો, તેમને બહાર જવું છે અમદાવાદ બહાર, ત્યારે તેઓ મોટી સંખ્યાની અંદર અહીં આવ્યા છે અને ટિકિટનું બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે। મારી સાથે કેટલાક લોકો, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કહાં પે જાને વાલે હો આપ? ગોરખપુર। ગોરખપુર જાને વાલે હો? અચ્છા, કિતને દિન તક યહાં પે થે? અરે 2 મહિના હો ગયા। 2 મહિના હો ગયા। અચ્છા, ઓર ગોરખપુર જાને કે લિયે યહાં સે આપ ટિકિટ આજ લેને વાલે હો? अच्छा, आप कहाँ जाने वाले हो? दिल्ली जाने वाले हैं। दिल्ली जाने वाले? कितने लोग हैं आपके साथ? 13 मेंबर है। 13 मेंबर है, छोटे बड़े सब। अच्छा, अभी स्पेशल ट्रेन से टिकट लेने के लिए आए। अच्छा, अभी तक मतलब क्या मामला था, आप कैसे लेते थे टिकट? अभी फंसे पड़े थे ना, हमारे पास काम धंधे नहीं थे, फंसे पड़े थे। अभी जैसे मैं पैसा मंगाया हमारे घर से बैंक अकाउंट में, अभी पैसा आया है तो अभी फॉर्म भर के टिकट ले रहे हैं। अच्छा, आज से शुरू हुआ है काउंटर, मतलब आपके कोई रिश्तेदार है वो अभी तक गए हो, बाहर गए हो या दिल्ली गए हो? वो धंधे करने वाले आजू बाजू में थे ना। हाँ। वो सब गए, कोई फ्री से भी गए, किसी से 650 रुपए टिकट लिया, यूपी बिहार से, एक्चुअली हम दिल्ली से। हाँ। तो उनसे लिया है। अच्छा। तो हमारा का भी अभी कुल मिला के है कि चलो स्पेशल ट्रेन में जाएंगे, भाड़ा से 2000 रुपए भाड़ा, चलो घर पहुंच जाएंगे, ये पोजिशन है। तो सूरत में पण रेलवे नुं बुकिंग शुरू थयुं छे। लोकोने रेलवे स्टेशन में नथी अपातो प्रवेश, रेलवे पोलिस अने आरपीएफ नथी आपती प्रवेश। न्यूज 18 नो रियालिटी चेक, बुकिंग सेंटर पर दलालोनो प्रवेश अपातो होवानो पण आरोप उठी रह्यो छे। पोलीसे मीडियाने प्रवेशथी अटकाव्या हता। कोरोना वायरसना चौथा तबक्कानो लॉकडाउन चाले छे, त्यारे सूरत थी बहार जता लोको माटे आथी बुकिंग सेंटर रेलवे द्वारा शुरू करवामां आव्युं छे। पण कसे ने कसे પોલીસની અસમંજસમાં ગરીબ લોકો પીસાઈ રહ્યા છે। દ્રશ્ય સીધા જોઈ શકો છો, વહેલી સવારથી લોકો બુકિંગ માટે રેલવે સ્ટેશન પહોંચ્યા છે, પણ રેલવે પોલીસ અને ખાસ કરીને આરપીએફ પોલીસ આ લોકોને અંદર આવવા નથી દેતી। સોશિયલ ડિસ્ટન્સની વાત કરવામાં આવે છે, અંદર ભીડ થાય છે, જ્યારે દ્રશ્ય અંદરના પણ હું બતાવવાનો પ્રયાસ કરીશ। કશે ને કશે સત્તાનો દુરુપયોગ પોલીસ ચોક્કસપણે અહીંયા કરી રહી છે। સુરત પોલીસ શ્રમિકોને મોકલવા માટે તમામ પ્રયાસો કરી રહી છે, જ્યારે રેલવે પોલીસ અને ખાસ કરીને રેલવેની ખાસ પોલીસ દ્વારા તમામ લોકોને હેરાનગતિ કરવામાં આવે છે। તમે દ્રશ્ય સીધા જોઈ શકો છો, બુકિંગ સેન્ટર ખાલી છે, મોટા પ્રમાણમાં વિશાળ જગ્યા હોવા છતાં પણ અહીંયા કોઈને ઊભા રહેવા દેવામાં આવતા નથી। પ્રીમાઇસિસની અંદર એટલે કે ગેટની અંદર આવતાની સાથે જ પોલીસ અટકાવવાનો પ્રયાસ કરે છે। સાહેબ, સરકારની જગ્યા છે, અમે પત્રકાર છે, અમને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારે છૂટ આપી છે, બોર્ડર પર બી નથી ઊભા રહેવા દેતા, કેમ? કોઈ કારણ હશે ને? કોરોનાની ગાઈડલાઈનનો તમામ અમલ અમે કરીએ, સોશિયલ ડિસ્ટન્સ રાખીએ છીએ, અમે સ્ટેશનની અંદર પ્લેટફોર્મ પર નથી ગયા, માત્ર ગેટ પર। કારણ તો અમને ઉપરી અધિકારીથી સૂચના મળી છે કે મીડિયા વાળાને અત્યારે પ્રતિબંધ છે, પણ આજે સાહેબ પ્લેટફોર્મ પર પ્રતિબંધ છે, અમે રોડ પર ઊભા રહી અને બુકિંગ સેન્ટર છે તે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। હા, એ વાત બરાબર છે, આજથી રિઝર્વેશન ચાલુ કર્યું છે એવું અમે સવારે 8 વાગ્યે ઓન ડ્યુટી થયા એટલે અમને જાણવા મળ્યું હતું, બરોબર, પણ અત્યારે અમારા ઉપરી અધિકારી દ્વારા અમને એવું કહેવામાં આવ્યું છે કે મીડિયા પર પ્રતિબંધ છે એટલે આપણે અંદર એલાઉડ નથી, એટલે અમે અંદર આવ્યા જ નથી, અમે માત્ર અમે આ ગેટની માત્ર 2 મીટર જ અંદર આવેલા, અમે સૂચનાનું પાલન કરીએ છીએ એના વિશે। સરજી, અમે લોકો ખાલી શૂટ કરીને આવે, સુનિયે આપ અડીએ મત, સોશિયલ ડિસ્ટન્સ રાખીએ, બરોબર હૈ, હમ ગેટ સે ખાલી બુકિંગ સેન્ટર કા શૂટ કર રહે હૈ, આપ ક્યું મના કર રહે હો? આપ ગેટ પર હી, આપ ગેટ કે અંદર આ એન્ટ્રી, ગેટ કે અંદર કહાં હૈ, હમ ખાલી શૂટ કર રહે હૈ ના, આપ દેખો ખુદ, આપ ગેટ મે હી હો, ઇતની પાબંદી ભારત દેશ મે નહીં, પાબંદી નહીં હૈ, લેકિન મીડિયા મે, આઈ નો, આઈ રિસ્પેક્ટ મીડિયા, હમ કવરેજ, ઠીક હૈ, કવરેજ કર રહે હૈ ના, તો આપ બહાર સે કરીએ, હમ ભી ગાઈડલાઈન કા પાલન કરે, સોશિયલ ડિસ્ટન્સ કે, હમ લોગ સેન્ટર મે નહીં જા રહે, સેન્ટર સે કરીબન 200 મીટર દૂર હો કે હમ લોગ શૂટ કર રહે હૈ, તો આપ મના ક્યું કર રહે હૈ? સર, યે હમારે જો ઓર્ડર સે હમ વહી ફોલો કર રહે હૈ, ઠીક હૈ।
इससे ज्यादा हम तो लोग ये लंबी लाइनें खड़ी, इनको भी आप अंदर नहीं जाने दे रहे, तो लाइन से ही जो सिस्टम है उसी हिसाब से उनको भी अंदर नहीं जाने दे रहे आप। हाँ तो अभी अंदर भीड़ है, जैसे वो लोग टिकट हो जाएगा तो आपका परिपत्र हो तो हमें दिखाइए कि मीडिया को एंट्री नहीं, हम गेट पे खड़े हैं भाई साहब, हम लोग अंदर नहीं घुसे। दृश्य सीधा जोई सको छो कि रेलवे पुलिस ने खार करी ने आरपीएफ पुलिस ने क्या प्रकार की दादागिरी है। मुख्य गेट ऊपर उभा छे, गेट थी भी अंदर नहीं जवा देवामां आवता। हूँ कैमरामैन कही दृश्य बताइश, कहीं थी 300 मीटर दूर बुकिंग सेंटर है, कोईपण पब्लिक नहीं, बस सोशल डिस्टन्स नामे पोतानी मनमानी कर रही है। खास कर सूरत में जो काड़ा बजारी थी रही थी टिकट की, कहवाये सूत्रों की बात मानिए तो आरपीएफ अधिकारी थी लई आरपीएफ कर्मचारी तमाम काड़ा बजार की टिकटों में संडोवाये होवानी विगत सामने आई है। तरह पता भूलो पकड़वाने लईने हवे मीडिया पर आरपीएफ पुलिस द्वारा प्रेशर उभू करवामां आव्युं छे। बीजी बाजु दृश्य में जोई शकशो, लोको पोताना वतन जवा माटे लांबा समयथी झझूमी रह्या छे, वेली सवारथी आव्या छे, तेमने बहार राखवामां आवी रह्या छे। रेलवे स्टेशन में आटली मोटी जगह होवा छतां बुकिंग सेंटर में एक साथ 200 व्यक्ति सोशल डिस्टन्स साथ उभा रहे, कितनी जगह होवा छतां पण रोड पर उभा राखवामां आवे छे। एटले कसे ने कसे रेलवे पुलिस अने रेलवे आरपीएफ पुलिस पोतानी मनमानी करी रही छे, अने आ पोतानी मनमानी आ समये पोतानी सत्तानो दुरुपयोग करी चोक्कस लोको साथे मीडिया ने हैरान करती एवं स्पष्ट मने लागी रह्यु छे। कारण के उच्च अधिकारी द्वारा जे रीते रेलवे स्टेशन नी अंदर चाली रहेला कौभांड धीरे धीरे हवे बहार आववा माँड्या छे, त्यारे चोक्कस आ प्रतिबंध नामे दबाण और एक जात प्रेशर उभु करवानो काम रेलवे पुलिस और आरपीएफ पुलिस कर रही है। कैमरामैन प्रदीप चौबे साथ कीर्तेश पटेल, न्यूज 18 गुजराती, सूरत।